રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના ભાગીકામના ગ્રામજનો આજે બપોરે કલેક્ટર કચેરી ઉમટી પડ્યા હતા અને કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ગામની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માલધારી વસાહત જે ફાઇનલ કરાયું છે તેનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમાં સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરીને ગજવી મૂકવામાં આવ્યું હતું. કલેક્ટરને પાઠવાયેલા આવેદનમાં તાલુકા પંચાયતના સભ્ય શ્રી વિક્રમ રાઠોડ અને અન્યોએ જણાવેલ કે હાલમાં આરએમસી દ્વારા માલધારી વસાહત સ્થાપવા માટેના કાર્યવાહીમાં જે સામે અમો બાકીના ગ્રામજનોનો વિરોધ છે, કારણ કે હાલ જે જગ્યાએ માલધારી વસાહત સ્થાપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના સર્વે નંબર 350 જગ્યા ગોચર તરીકે 712માં બોલે છે, જે જગ્યા પશુઓની ગોચર માટેની હોય આ જગ્યા માલધારી વસાહતને આપવામાં આવે તો ગામના પશુઓ ક્યાં ચરવા જાય. અહેવાલ લલિત વ્યાસ. પડદરી તાલુકાના બાગી નાયકા તરગરી ડુંગરકા અરબાલકા આ બધા જ વિસ્તાર જે અમારા ગોકુળિયા ગામ છે, જે આજી નદીની કાંઠે આવેલા ગામ છે અને આ ગામમાં વર્ષોથી આ એકદમ શાંતિથી રહેવાવાળું આ ગામ છે, એના યુવાન છોકરાઓ જ્યાં ગ્રાઉન્ડમાં રમે છે, જેના બાળકોનું ભવિષ્ય જ્યાં બને છે, એ ગ્રાઉન્ડમાં કોર્પોરેશન અને કલેક્ટર સાહેબ બંને સાથે મળીને રાજકોટ કોર્પોરેશનની વસાહત ગામડામાં અને પડદરી તાલુકામાં જે ઠલવી રહી છે એનો વિરોધ કરવા માટે સમગ્ર ગ્રામના પ્રતિનિધિઓ અહીં આવીને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપી છે કે પ્લીઝ અમારા ગામડાઓ જે શાંતિથી વર્ષોથી રહીએ છીએ, જે વિસ્તાર ગોકુળિયું ગામ કહેવાય છે, એ વિસ્તારને ડિસ્ટર્બ કરી અને તમે હેરાન પરેશાન ન કરો, અમારા બાળકોના ભવિષ્ય સાથે ચેડા ન કરો એવી વિનંતી કરવા અમે આવ્યા છીએ. હવે આપણે બાકી ગામમાં જે વસવાટ આવે છે તે આપણે પહેલા તો કોર્પોરેશનનો પ્રશ્ન છે, એ લોકો અહીંયા જે જમીન છે રાજકોટમાં અહીંયા એનો વસવાટ આપી દે, અમારા બાકી ગામમાં શું કામ આપો છો તમે? અને બીજો અથવા તો જે ગામમાં આવ્યા છે એ લોકો અહીંયા મોકલી દો પાછા, અહીંયા સરકારે આ બધી જમીનો અત્યારે એ લોકો વેચી દે છે આપણે રાજકોટમાં. અને આ 350 સર્વે નંબર છે એ અત્યારે અમારા ગૌચર બોલે છે, તો એ લોકો એમાં શું કામ આપે છે ખરાબમાં? અમારા જે માલધોર છે, અમારે વસ્તી લગભગ 2000 ની માલધોર ની વસ્તી છે બાકી ગામમાં, તો અમારે ક્યાં મૂકવા જવા એને?